અને તપાસ શરૂ કરી હતી દુકાનમાં રહેલો ચોખા ખાંડ ઘઉં કેરોસીનનો જથ્થો તપાસ્યો હતો બપોર બાદ જે કાર્ડ ધારકો અગાઉથી થંભ આપી ગયા હતા તેમને બોલાવીને અનાજનો જથ્થો અપાવ્યો હતો અનાજ લેવા આવેલા કેટલાય રેશન કાર્ડ ગ્રાહકોએ જણાવ્યું હતું કે અમને આ રીતે અંગૂઠા લીધા બાદ અનાજ આપ્યું નથી આવશે તો આપીશું તેમજ અન્ય વાયદા દુકાનદાર કરતો હતો કેટલાયને અનાજ ઓછો આપતો હોવાની ફરિયાદ પણ સ્થળ ઉપર ઉઠી હતી આખર તારીખમાં પણ અનાજનો જથ્થો દુકાનથી ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોની વિતરણ કરવાનો હોવા છતાં પણ એડવાન્સ પરમીટ ગોડાઉન ઉપર કરાવવા ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું એકંદરે આદિવાસી ગરીબોને અનાજ મળતું ન હોવાની અને અનાજ સગેવગે થતું હોવાની શંકા સેવાય છે તેમ છતાં તંત્ર ધ્યાન આપતું નથી સાત ગામના ગરીબ રેશન કાર્ડ ગ્રાહકોને અનાજ અપાય છે તે દુકાન ઉપર જિલ્લા પુરવઠાની અધિકારીઓએ બે હજાર એકવીસમાં તપાસ કરી હતી જેમાં મોટી માત્રામાં અનાજનો જથ્થો સગેવગે થયો હોય તાત્કાલિક દુકાન કાયમી રદ કરાઈ હતી હવે બે માસથી ફરી આ દુકાન શરૂ થઈ છે ત્યારે ફરી વિવાદ સર્જાયો છે ગોડાઉનમાંથી ઘઉં ચારસો બોરી ચોખા બસો એક બોરી ખાંડ ઓગણીસ બોરી સસ્તા અનાજની દુકાને ગયો હતો જ્યારે સ્થળ ઉપર ઘઉં બસો બોરી ચોખા ખાંડ ત્રણ બોરી કેરોસીન બેરલથી વધુ હોવાથી મામલતદાર દ્વારા ગણતરી કરવામાં આવી હતી સંચાલકે નેવું ટકા અનાજ વિતરણ કર્યું તો ચારસો બ્યાસી રેશન ક્રાફ્ટ ગ્રાહકોમાં ચારસો લઈ ગયા સાડત્રીસ ગ્રાહકો અંગૂઠા પાડેલ હતા જેને આપવાનું બાકી હતું અને અન્ય લોકો હજુ બાકી છે તો આટલો જથ્થો દુકાનની અંદર અને બીજો બહાર ઓડીમાં હતો તો ઓનલાઈન જથ્થો ગ્રાહકને મળ્યો કે નહીં તે તપાસનો વિષય બન્યો છે વિડીયો રાત્રે મારા દુકાન ઉપર માલ લેવા આવ્યા હોવાનું વાયરલ થયું પરંતુ તે વિશે હું કંઈ જ જાણતો નથી સંચાલકના પુત્ર પ્રહલાદ રાઠવાઈ જણાવ્યું હતું તો સાહેબ હાજર નતો ને મારા ફાધર બી બહાર ગયા છે મારો છોકરો બી એકલો અંદર હતો તો હવે શું થયું શું ના પછી મને ખબર નથી આપણે હમણાં નસવાડીના મામલતદાર જે જે હતું કે વિડીયો વાયરલ થયો તે બાબતે પણ તપાસ કરીશું સરપંચ અરવિંદભાઈએ જાતે મને ફોન કરીને જાણ કરી છે જેને લઈ અમે દુકાનમાં આવીને સ્ટોક ગણ્યો છે અનાજ બાકી છે તેમણે અપાવે છે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે કંઈ હશે કડક કાર્યવાહી કરીશું ગરીબોને અનાજ મળવો જ જોઈએ ફરિયાદના અનુસંધાને વિડીયો વાયરલ થયો છે એના અનુસંધાને આજે અમે એ ગામે તપાસમાં આવ્યા છીએ એ ગામે દુકાનદાર રૂબરૂ ખોલાવી અને દુકાનમાં જે બે બે ભાગમાં એક ભાગમાં બસો કટ્ટા પડેલા છે ઘઉંના અને એક ભાગમાં ચોખાના કટ્ટા પડેલા છે પાંચસઠ ઓગણ જેવા